હવે આપણે પાવર ઇલેક્ટ્રિકની સિરીઝમાં આપણે નેક્સ્ટ લેક્ચર શરૂ કરવા જઈએ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે જે એસસીઆરની કેરેક્ટરિસ્ટિક્સ તો હવે મિત્રો એક એસસીઆર આપણે કમ્પ્લીટ કર્યું પૂરેપૂરું એસસીઆર કમ્પ્લીટ કર્યું છે તો એમાં એસસીઆરની કેરેક્ટરિસ્ટિક્સ પૂરી કરી હતી અને છેલ્લે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે એમાં તમે છેલ્લે એપ્લિકેશન ઓફ એસસીઆર એસસીઆરનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે એ પણ મેં તમને માહિતી આપી હતી તો હવે જે આપણે ભણવાના છીએ એટલે કે હવે એક નવું ડિવાઇસ નવું એક પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસ કે જે છે ટ્રાયક નામ બોલવાથી મજા આવે ટ્રાયક હવે ટ્રાયક પહેલા ક્યાં યુઝ થાય એ થોડીક માહિતી આપી દઉં ટ્રાયક એ એસી લોડને ચલાવવા માટે યુઝ થાય છે ટ્રાયકને જ્યારે ટ્રાયકનો ઉપયોગ ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કરવો હોય ત્યારે યુઝ કરી શકી એસી ફેનનો એસી ફેન છે એને આપણે કંટ્રોલ કરવો હોય તો થઈ શકે છે મિત્રો તો હવે આપણે એ સમજવું જોઈએ કે હાઉ ટુ વર્ક્સ ટ્રાયક કેવી રીતે ટ્રાયક વર્ક કરે છે ચાલો ભણીએ એક્ઝામમાં પૂછાઈ શકે કે ટ્રાયકની રચના કાર્ય અને કેરેક્ટરિસ્ટિક દોરી સમજાવો તો મિત્રો ક્વેશ્ચન આ ત્રણ માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે બહુ નાનો અંતો છે બહુ સેલો પણ છે એચસીઆર એ યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે તમને ખબર છે એચસીઆર કેવો છે એચસીઆર એ યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે આપને વસ્તુ ખબર છે ઓકે હવે એક યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે પણ ટ્રાયક કેવો છે તો યુનિડાયરેક્શનલ હું તમને ખ્યાલ કે યુનિડાયરેક્શનલ એવી સ્વિચ કે જેમાં એક જ દિશામાં કરંટનું વહન થતું હોય પરંતુ બંને બાજુ જો પ્રવાહનું મારે વહન કરાવવું હોય તો એચસીઆર ને બે એચસીઆર લેવાના અને એને બંને એચસીઆર નું ઇન્વર્સ પેરેલલ કનેક્શન આપી દઉં ઇન્વર્સ પેરેલલ થી જોડી દઉં તો એ બે એચસીઆર થી એસી લોડ ને હું ચલાવી શકું છું અને એ એટલા માટે એ ડિવાઇસ બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે શું કામ બાય ડાયરેક્શનલ કારણ કે એને બંને દિશામાં પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ બંને દિશામાં વી કેન કંટ્રોલ ધ લોડ તો ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ બાય ડાયરેક્શનલ સ્વિચ એટલા માટે આપણે બાય ડાયરેક્શનલ સ્વિચ કહેવામાં આવે છે તો હવે ની રચના સમજીએ તો જો આકૃતિમાં મિત્રો સિમ્બોલ જોજો સિમ્બોલ જોતા રહેજો મિત્રો સિમ્બોલ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો MT1 મલ્ટી ટર્મિનલ 1 2 મલ્ટી ટર્મિનલ 1 અને ગેટ સિગ્નલ છે બે એચસીઆર છે એચસીઆર 1 અને એચસીઆર 2 બંને એચસીઆર છે ઇન્વર્સ પેરેલલ કનેક્શન આપી દીધું એટલે આ કેવો થઈ ગયો બાય ડાયરેક્શનલ ડિવાઇસ થઈ ગયું હવે કાર્ય કેવી રીતે કરે છે સેમ કાર્ય ટ્રાયક નું જેવું જ છે એચસીઆર ની જેમ જ ટ્રાયક ને પણ ઓન કરવા માટે ગેટ પલ્સ આપવામાં આવે છે અને ગેટ કરંટ ની જરૂર પડે છે જ્યારે MT1 ને MT2 ની વચ્ચે સપ્લાય આપવામાં આવે બરાબર MT1 અને MT2 ને સપ્લાય આપવામાં આવે છે ત્યારે ટ્રાયક એટલે કે ટ્રાયક છે એમાં ફાયરિંગ થાય છે એટલે કે એના ગેટ પલ્સ મળે છે તો હવે એની કેરેક્ટરિસ્ટિક સમજીએ કે ભાઈ એસસીઆર ની કેરેક્ટરિસ્ટિક તમે જોઈ કેવું હતું ફોરવર્ડ બ્લોકિંગ મોડ રિવર્સ બ્લોકિંગ મોડ ફોરવર્ડ કન્ડક્શન મોડ પણ આમાં એવું કંઈ સમજાવવાનું નથી ઓનલી ડ્રો કેરેક્ટરિસ્ટિક્સ ડોન્ટ એક્સપ્લેન કરવાની જરૂર નથી ખાલી તમારે સમજાવવાની છે દોરવાની છે તો જેમે ધીમે ધીમે કરંટ આવે તો પછી બોલે જેમ જ હતું ત્યારે બ્રેકડાઉન થાય મને હાયર કરંટ મળે આમાં પણ એવું છે સેમ કેરેક્ટરિસ્ટિક્સ ડઝ નોટ ચેન્જ ઓકે તો કેરેક્ટરિસ્ટિક સમજી તો હવે મિત્રો એ આ વસ્તુ મેં જોયું તો હવે પછીનો શું છે કે આ આપણે ખબર છે બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે આ બાય ડાયરેક્શનલ ડિવાઇસ ના આધારે એ ખરેખર વર્ક કેવી રીતે કરે છે મિત્રો આપણે ખબર પડી ગઈ એસી પણ એસી કેવી રીતે તો મલ્ટી ટર્મિનલ 2 મલ્ટી ટર્મિનલ 1 અને છે ચરણો ચરણો એટલે કે ક્વાડ્રન્ટ ક્વાડ્રન્ટ તમે જોઈ લાશો કે આ ચાર પણ આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ કહેવાય આ સેકન્ડ ક્વાડ્રન્ટ કહેવાય અને થર્ડ ક્વાડ્રન્ટ કહેવાય અને ફોર્થ ક્વાડ્રન્ટ કહેવાય તો મારો એ એચસીઆર માં સોરી અમર ટ્રાયક છે એ ટ્રાયક ક્યાં ક્વાડ્રન્ટ ઉપર વર્ક કરે છે તો મિત્રો યાદ રાખજો હમણાં આપણે જોયું કે આ ક્વાડ્રન્ટ ઉપર ફર્સ્ટ એઝ વેલ એઝ થર્ડ ક્વાડ્રન્ટ માં મારો ટ્રાયક વર્ક કરે છે તો જોઈએ જો MT2 અને MT1 બંને પોઝિટિવ હોય MT1 અને MT2 બંને પોઝિટિવ હોય તો કયા ક્વાડ્રન્ટમાં વર્ક કરે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં વર્ક કરે પછી આવે માઇનસ પ્લસ પ્લસ માઇનસ સોરી માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ તો આ તો સેકન્ડ ક્વાડ્રન્ટ થર્ડ ક્વાડ્રન્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટ તો આવી રીતે ચરણ ઉપર વર્ક કરે છે મિત્રો ઓકે ખાલી સમજાવવાનું છે કે કયા ક્વાડ્રન્ટ ઉપર વર્ક કરે છે બીજું કંઈ તમારે સમજાવવાનું જરૂર નથી ઓકે હવે એને જોઈએ મિત્રો ઉપયોગો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે કોના જે ટ્રાયક છે તો ટ્રાયક ના ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે ઓલરેડી મેં તમને વાત કરી કે ક્યાં ક્યાં ઉપયોગ થાય
એના યુઝિસ ક્યાં ક્યાં છે તો સૌથી પહેલો યુઝિસ કરી શકું કે ફર્નેસના તાપમાનને આપણે કંટ્રોલ કરી શકી પછી એસી મોટર જો મિત્રો એસી મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકું પછી આપણે વસ્તુ જોઈશું કે ઇલેક્ટ્રોનિક્સ જે ફેન છે ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટરનો ને કંટ્રોલ કરવા માટે યુઝ કરી શકે પછી કોઈ પણ એસી લોડ હોય ફ્રીજ છે ટીવી છે વોશિંગ મશીન છે કે મારી એર કન્ડિશનિંગ છે કોઈ પણ વસ્તુ તો એસી લોડ છે એ એસી લોડના કંટ્રોલ માટે યુઝ કરી શકું છું તો આ જે એસીના ઉપયોગ હતા એ જ મોસ્ટ ઓફ ટ્રાયકના ઉપયોગ થઈ શકે છે સમજાઈ ગયું તો આ હતું ટ્રાયક હવે નેક્સ્ટ ડિવાઇસ આપણે જોઈએ કે છે ડાયક કયું ડિવાઇસ છે મિત્રો ડાયક તો ક્વેશ્ચન એ છે ડઝ નોટ ચેન્જ કે ચેન્જ છે ને ડાયકની રચના કાર્ય અને કેરેક્ટરિસ્ટિક દોરી સમજાવો તો ડાયક શું છે હવે એ પણ ખબર છે ડાયક શું છે ડાયક છે એ પાછું કેવું ડાયક પણ કેવું છે બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે ડાયક પણ કેવું છે બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે બીજું પણ જે ડાયક છે ઓકે એ ડાયકને ટ્રાયકની જેમ જ બંને દિશામાં આપણે શું કરી શકીએ વહન કરાવી શકીએ છીએ ટ્રાયકની જેમ જ આ વર્ક કરે છે પરંતુ ઓપરેશન માટે ઓલામાં ગેટ કરંટની ગેટ સિગ્નલની જરૂર પડતી હતી પણ અહીંયા ગેટ કરંટની જરૂર પડતી નથી વસ્તુ યાદ રાખજો મિત્રો જો એચસીએલમાં ગેટ કરંટની જરૂર પડે એચસી ટ્રાયકમાં જરૂર પડે પણ અહીંયા એક વખત આપી દો પછી કે ઉપાધી નથી તો એટલા માટે આ ડાયરેક્ટને ગેટ કરંટની જરૂર પડતી નથી રચના જોઈએ એનું કન્સ્ટ્રક્ટ સમજી કેવી છે કન્સ્ટ્રક્શનમાં કાંઈ નથી સિમ્પલ ઓલાની જેમ જ હતું પણ થોડો ચેન્જીસ છે શું છે જો એમટી ઓકે ક્લિયર આ તમારો તેનો સિમ્બોલ ફોન ઓફ ડાયરેક્ટનો આ સિમ્બોલ છે તો ડાયરેક્ટના સિમ્બોલમાં કહે છે કે નહીં તમે આ જોઈ શકો ઓકે હવે ડાયરેક્ટ છે એ ટ્રાન્ઝિસ્ટર ત્રણ લેયર વાળો એક ડિવાઇસ છે ડાયરેક્ટ પીએનપી ટ્રાન્ઝિસ્ટર કેવો ડાયરેક્ટની અંદર પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કન્સ્ટ્રક્શન તમે જોઈ શકો છો હવે એની કેરેક્ટરિસ્ટિક સમજીએ એની લાક્ષણિકતા તમે જુઓ તો લાક્ષણિક તમે એવું જ છે પ્લસ વોલ્ટેજ માઇનસ વોલ્ટેજ પોઝિટિવ કરંટ અને નેગેટિવ કરંટ તો એની કેરેક્ટરિસ્ટિક સેમ ટ્રાયક જેવી છે થોડો ચેન્જીસ છે શું છે જો ધીમે ધીમે આગળ વધે પછી પાછું ઘટવા લાગે સેમ આમાં પણ એમ જ છે ઓકે તો સેમ પોલાની જેમ જ છે કઈ ચેન્જીસ છે નહીં ટ્રાયકની જેમ ડાયરેક્ટ પણ ફર્સ્ટ અને ત્રીજા એટલે કે પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં જ વર્ક કરે છે બીજા ચરણમાં વર્ક કરતો નથી એનો મતલબ પોઝિટિવ અને નેગેટિવ પર વર્ક કરે છે તો આ હતું તમે ઓપરેટ થાય છે તો આ હતું ડાયરેક્ટ અને ટ્રાયક આનો યુઝ ક્યાં થાય મિત્રો તો એચસીએના ટ્રિગરિંગ પલ્સ આપવા માટે તમે ડાયરેક્ટનો યુઝ કરી શકો તો બીજું કે ડાયરેક્ટના યુઝ થતા નથી એટલા માટે એક્ઝામમાં બહુ રેરલી બહુ કે પૂછાતું નથી પણ આપણે કન્સેપ્ચ્યુઅલી ભણવા માટે આપણે સમજવું અગત્યનું છે તો મિત્રો પહેલી વસ્તુ આપણે એચસીઆર ભણ્યા પછી ડ્રાયક ભણ્યા પછી ડાયક ભણ્યા અને હવે એક જોરદાર ધમાકેદાર એ આપણે નવું એક ડિવાઇસ ભણવાના છે એનું નામ છે યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર અથવા યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર તો એ મિત્રો ભણવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં જેથી તમારે આખો ઓવરલોડ થઈ જાય ઓકે મિત્રો તો ચલો બાય ટેક કેર સી યુ સૂન તમારી મહેનત આવી ચાલુ રાખજો અને વસ્તુ છે તમે કોરિલેટ કરતા છો તમારી પાસે મટીરિયલ હશે અને બધું હું તમે હવે મહેનત કરતા રહેજો ઓકે